ओमकारनाथ जी नाना लालना एक गीत ने स्वरबद्ध करी श्रेष्ठ गीत स्वरबद्ध करी श्रेष्ठ संगीतकार गायके अरे भूल तो ना हो तो दिलीप काकाए गायु छे बनता सुधी तो એ ગીતને આજે અહીંયા અવતરવાનો મોકો મળ્યો છે આઈ મીન ઇટ એ ગીતને આજે અહીંયા અવતરવાનો મોકો મળ્યો છે સ્વર શ્રદ્ધાનો છે વિરાટનો હિંડોળો હિંડોળે આપણે ઝૂલીએ એ સામાન્ય વાત છે પણ વિરાટના હિંડોળે વાર્ધક્યની સીમાએ दृष्टि हमेशा ऊपर होए सूरदास से कहूं है मेरो मन अनंत कहां सुख पावे जैसे जहाज को पंछी पुनी पुनी फिरी जहाज पे आवे ईश्वरे जन्म आप्यो त्यार पछी माया माने बधे भम्या रखड़ा कुटाया छुंदाया अने छेवटे ज्ञान लाद्यू तो ऊपर तरफ दृष्टि गई अने विराटना हिंडोले झूली परम ज्ञान परम तत्व एना सानिध्यमां जवानी જે તાલાવેલી થઈ એ આ વિરાટના હિંડોળામાં આજે આ જન્મભૂમિ પ્રવાસી મારા હાથમાં આવ્યું એમાં એક વાક્ય મેં નોંધ્યું સ્નેહલે લખ્યું છે કે કલ્પનાની ભવ્યતા જ ભાવકને સીધો વિરાટના પરમ તત્વ પાસે લઈ જવા સમર્થ બની તો આવો આપણે સૌ આજે મને જ્યાં સુધી હું જોઉં એક જણે મને પૂછ્યું કે આજે એટલે તળપદી ભાષામાં મેં જવાબ આપ્યો કે આજે તમે જાકીટ પહેર્યું કોઈ દાડો નહીં ને આવો આવો કમેન્ટ કરી એટલે મેં કીધું મોટી ઉંમરે અગૈણી આવી બીજું હું આમાં યુવા વર્ગ લગભગ 20-25% જેટલો હશે બાકી તો 50-60 વર્ષ વિતાવી ચૂકેલા મારા મુરબ્બીઓ વડીલો અહીંયા છો તો આવો આપણે સૌએ વિરાટના હિંડોળાના સાનિધ્યમાં જઈ પરમ તત્વની ઝંખના કરી અને મેહરુભાઈ એક જોગાનનો જોગ એવો છે કે આજે આપણે છીએ અહીંયા 10મી જાન્યુઆરીએ હા 9મી જાન્યુઆરીએ 9મી જાન્યુઆરીએ નાના નાની પુણ્યતિથિ પુણ્યતિથિ હતી અને 11મી જાન્યુઆરી 1962 દિવસે પંડિત ઓમકારનાથજીએ આ ગીત બોમ્બે યુનિવર્સિટીમાં ગાયેલું અને કદાચ એમને છેલ્લું ગાયેલું આ ગીત જે આજે ગાવાના છે શ્રદ્ધા એક વાત છે કે આ ગીત છે રાગ સિંધુરામાં તો આ ગીત રાગ સિંધુરામાં શા માટે રાગ કાફી કેમ નહીં રાગ દેશી કેમ નહીં અને એટ ધ સેમ ટાઈમ રાગ દિલાંબરી કેમ નહીં એનું કારણ એ છે કે આ તો વિરાટનો હિંડોળો છે વાર્ધક્યનો હિંડોળો નથી શૈશવનો કે વાર્ધક્યનો હિંડોળો હોય તો પૂર્વાગમાં ચાલે એને ફક્ત 2 કે 3 સ્વરમાં ઝૂમવાનું છે નીચલા સ્વરોમાં આ વિરાટનો હિંડોળ છે ને એને તો આપના ભોગને આંબવાના છે એને તા સપ્તકના શબ્દ છેડવાના છે અને માત્ર ઉત્તરાંગ રાગ સિંધુરો શબ્દ Ah.
Thank you.